गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आजनो विषय छे आपणो गुजराती। आटला बधा रमकड़ा। पहलो पाठ हतो ढोल, शरणाई अने रंग। बीजो पाठ हतो दादा खोवाया छे अने त्रीजो पाठ छे आटला बधा रमकड़ा। हवे शुं लख्युं छे, स्वापोथीमां छे। गीत गाओ। टर टर ढम 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 करो रमकड़ा कूच कदम। શું કે છે? કરો રમકડા કૂચ કદમ, હાથી ભાઈ ચાલે આગળ, પાછળ ઊંટ સવારી। જ આગળ હાથી ભાઈ ચાલે છે, પાછળ ઊંટની સવારી છે। ખડાક ખડબડ ઘોડો દોડે જા રહ્યો ઘોડો। શું કે છે? ખડાક ખડબડ ઘોડો દોડે ને સી છટા મારી। ચાલો સૈનિકો કદમ કદમ કરો રમકડા કૂચ કદમ। ટર ટર ઢમ 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 કરો રમકડા કૂચ કદમ। જો બે ચિત્ર શેનું છે? હાથી છે, ઘોડો ઊંટ છે અને ઘોડો છે, બરોબર, એની સવારી કરે છે। હવે શું લખ્યું છે? ખોટા શબ્દ છે કે નાખો નમૂનો આપ્યો છે, બરોબર વિદ્યાર્થી મિત્રો। પછી શું લખ્યું છે? કરો રમકડા ચુકડ કદમ કે કૂચ કદમ। તો શું આવે? કૂચ કદમ। તો ખોટું શું છે એની પર તમારે ચેકો મારવાનો છે। હાથી ભાઈ ચાલે આગળ કે પાછળ? હાથી ભાઈ ક્યાં ચાલે છે? આગળ। ક્યાં ચાલે છે? તો પાછળ છે ચેકો। પાછળ આગળ, પાછળ કે આગળ? ઊંટની સવારી, તો પાછળ આવે ને, પાછળ ઊંટ સવારી, એટલે અહીંયા આવશે ચેકો। ખડાક ખડબડ ઊંટ કે ઘોડો દોડે, કોણ દોડે? ઊંટ દોડે ના, ઘોડો દોડે। કોણ દોડે? ઘોડો। તો અહીં શું આવશે? ચેકો। ચલો બાળકો કે સૈનિકો કદમ કદમ। તો શું આવે? બાળકો આવે કે સૈનિકો? તો આવે સૈનિકો। ચલો સૈનિકો કદમ કદમ, તો અહીં શું આવશે? ચેકો। પછી શું લખ્યું છે? ટર ટર ઢમ 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 છમ છમ છમ, આ બેમાંથી ને શું આવે? તો ઢમ ઢમ ઢમ, ટર ટર ઢમ ઢમ ઢમ, તો છમ છમ માંથી શું આવશે? ચેકો। શું આવશે? ચેકો। તમે જે રમકડામાંથી રમકડાથી રમ્યા હોય તેની પાસે ગોળ રાઉન્ડમાં લીલો રંગ પૂરો, એટલે જ આ રમકડાનું પિક્ચર છે। આ ડોલ છે, પછી દડો છે, આ બધા જે રમકડા છે તમે જે રમ્યા હોય, આ જે ગોળ રાઉન્ડ છે ને, તમારે કયો રંગ પૂરવાનો? લીલો। કયો રંગ પૂરવાનો? લીલો। હવે શું છે? સૂચના પ્રમાણે કરો રંગ પૂરો, આમાં તમારે શું કરવાનું છે? રંગ પૂરો। પછી લાલ રંગ પાસે ચોરસ છે એમાં રાઈટ કરો, તો લાલ રંગ આમાં ક્યાં છે? તો આ રીતે તમારે શું કરવાનું? રાઈટ કરવાનું। શું કરવાનું? રાઈટ। પછી ચિત્ર પૂર્ણ કરો, તો આ ડોટ્સવાળું ચિત્ર છે ને, તમારે આવી રીતના ડોટ્સી માટે ખૂંટવાનું છે, લીટી કરવાની છે, બરોબર વિદ્યાર્થી મિત્રો। પછી રંગ પૂરો, તો આમાં શું કરવાનું છે? તમારે મોટરમાં રંગ પૂરવાનો છે। પૂંછડી બતાવો, હવે આમાં પૂંછડી ક્યાં છે? અહીંયા આવે ના, ના ના અહીંયા આવે ના, તો પૂંછડી ક્યાં છે? આ રહી, તો અહીંયા શું આવશે? આ રે પૂંછડી। નામ આપો, તમને જે મનગમતું નામ હોય, ગમતું નામ આપવાનું, તો અહીં શું લખવાનું? સીમા, તમને જે ગમતું હોય એ નામ લખવાનું, બરોબર। પછી વાદળી રંગ પૂરો, તો આમાં તમારે શું પૂરવાનો છે? વાદળી રંગ। પછી વાદળ દોરો, તો અહીંયા તમારે વાદળ દોરવાના છે, જો આમ આમ કરીને, બરોબર, તમારી સ્વાપોથીમાં। હવે શું છે? સાચું હોય ત્યાં રાઈટ કરો, નમૂનો આપ્યો છે। ચાવીવાળું રમકડું કયું છે? તો આ રહ્યું। પછી રિમોટવાળું રમકડું કયું છે? તો આ એરોપ્લેન। કયું છે? એરોપ્લેન, તો અહીં શું કરવાનું તમારે? રાઈટ। તાળી પાડ, તાળી વગાડતું રમકડું, આ બેમાંથી તાળી કોણ વગાડે? તમાંદરું, તો અહીં રાઈટ કરવાનું।
કૂદકા મારતું રમકડું કૂદકા કોણ મારે? તો જો વાંદરી મારે અને દડો પણ મારે છે. દીવાલ પર ચડતું રમકડું, તો શું આવે? દીવાલ પર માછલી ચડે ના, તો ગરોળી ચડે હા, તો શું આવશે? રાઈટ. હવામાં ઉડતું રમકડું, તો ઘોડો હવામાં ઉડે ના, હેલિકોપ્ટર ઉડે હા, તો શું કરવાનું રહેશે તમારે? રાઈટ. માથું હલાવતું રમકડું, આમાંથી માથું કોણ હલાવે છે? કોણ હલાવે છે? તો જો આંખો પટપટાવતું રમકડું, તો ડોલ આંખો પટપટાવે ને, તો શું આવશે? રાઈટ. શું આવશે? રાઈટ. જો વિદ્યાર્થી મિત્રો, શું લખ્યું છે? પ્રશ્નોના આધારે મિત્ર સાથે વાતચીત કરો. તમને રમકડા રમવા ગમે છે? તમને કયું રમકડું વધારે ગમે છે? તમે કયા રમકડા વડે રમો છો? કયું રમકડું તમને કોઈને ન આપો? કયું રમકડું તમને મિત્ર રમવા આપે છે? આ બધા પ્રશ્ન છે. અને બીજું શું છે કે આ વાર્તા છે, વાર્તા ઉપરથી ને અહીંયા તમારે સવાલ જવાબ લખવાના છે. વાર્તા હું તમને કહું છું, બરોબર વિદ્યાર્થી મિત્રો? હવે શું લખ્યું છે? રમકડાવાળા રૂપેશ કાકા. હવે જે પ્રશ્નના જવાબ છે આના ઉપરથી આપણે લખવાના રહેશે. એક હતા રૂપેશ કાકા, એમને બાળકો ખૂબ ગમે. રૂપેશ કાકાના સંતાનો અમેરિકા રહેવા ગયા પછી તેમને ક્યાંય ગમતું નહોતું. રૂપેશ કાકાના જે બાળકો હતું ને, અમેરિકા રહેવા વયા ગયા હતા એટલે એકલા પડી ગયા, એટલે કે એને ગમતું નહોતું. રૂપેશ કાકાના ઘરે ઘણા બધા રમકડા હતા. રૂપેશ કાકાએ આસપાસના બાળકોને પોતાના ઘરે બોલાવ્યા. એની શેરીમાં જે બધા બાળકો રહેતા હતા ને, એને બધાને બોલાવ્યા. એક રૂમમાં રમકડા ગોઠવ્યા અને પોતાના ઘરે ટોય હાઉસનું નામ આપ્યું. જે મકાન હતું ને, એની ઉપર એને ટોય હાઉસનું નામ આપ્યું. ને એના ઘર, એનો રૂમ હતો ને, ત્યાં રમકડા ગોઠવ્યા એને. ટોય હાઉસમાં બાળકોને ખૂબ જ મજા પડી. રમકડા ઘર હોય એટલે બાળકોને તો મજા જ આવે ને. આ રમકડા બાળકોને ઘરે લઈ જવા માટે રૂપેશ કાકાએ એક પાટિયા ઉપર લખ્યું, બ્લેકબોર્ડ હોય ને એની ઉપર રૂપેશ કાકાએ લખ્યું કે એક રમકડું આપી જાઓ અને બે લઈ જાઓ, બે રમકડા લઈ જાઓ. એટલે કે તમારી પાસે જે રમકડું પડ્યું હોય તે લઈ જાઓ ને એ ટોય હાઉસમાંથી જે તમને રમકડા ગમતા હોય એમાંથી બે રમકડા લઈ જાઓ. અક્ષય અને શ્રીકાંત બે પાકા ભાઈબંધ. અક્ષય અને શ્રીકાંત બે પાકા ભાઈબંધ હતા. અક્ષય ને રૂપેશ કાકાનું ટોય હાઉસ ખૂબ ગમી ગયું. રમકડા એટલે બાળકોને ગમે ને, તે ત્યાં ઘણી વાર રમવા જાય. પણ શ્રીકાંત તેની પાસે આવે, શ્રીકાંત સાથે આવે. શું લખ્યું છે? શ્રીકાંત તેની પાસે ન આવે. એ તે આખો દિવસ મોબાઈલથી જ રમ્યા કરતો, બરોબર? શ્રીકાંત જતો પણ અક્ષય જતો નહીં. અક્ષય પોતાની પાસે રહેલું વિમાન રૂપેશ કાકાને આપી આવ્યો અને તેના બદલામાં બીજા બે રમકડા લઈ આવ્યો, બરોબર? અક્ષય પાસે જે રમકડું હતું તે આપી અને બીજા બે રમકડા લઈ આવ્યો. એક જેસીબી અને બીજું બોલતું વાંદરું. હવે શું છે? અક્ષય ઘરે આવી બોલતું વાંદરું શ્રીકાંતને રમવા માટે આપ્યું. અક્ષય ઘરે આવ્યો ને એટલે બોલતું વાંદરું લઈને આવ્યું, તે તેને શ્રીકાંતને રમવા માટે આપ્યું. શ્રીકાંતે પહેલાં તો ના પાડી, પણ જેવું જોયું કે વાંદરું તો આપણે જેવું બોલીએ એવું બોલે એટલે એને મજા આવી ગઈ. એટલે એને તુરંત મોબાઈલ મૂકીને વાંદરા સાથે વાતચીત ચાલુ કરી. શ્રીકાંત જેવું બોલે એવું વાંદરો પણ બોલે, એટલે જેવું આપણે બોલીએ ને એવું વાંદરો પણ બોલતો. શ્રીકાંત ગુસ્સે થયો તો વાંદરો પણ ગુસ્સે ભરાયો. દાંત કાઢે તો એ પણ દાંત કાઢે. અક્ષયને પણ આ જોઈને ખૂબ મજા આવી. તેણે શ્રીકાંતને કહ્યું, તું એકવાર મારી સાથે ચાલ. શ્રીકાંતે શું કહ્યું? કે તું એકવાર મારી સાથે ચાલ રૂપેશ કાકાના ઘરે. આવા તો અનેક રમકડા છે. શ્રીકાંતને ટોય હાઉસ જવાનું બહુ મન થયું.
एक दिवस ते अक्षय साथे त्यां गयो। पोतानो मोबाइल ते आपी ने गड़थोलिया मारतू गलुड़ियो, एटले गड़थोलिया मारे ने एवो गलुड़ियो अने वातो करतो पोपट लाव्यो, वातो करे ने एवो पोपट गलुड़ियो अने पोपट लई आव्यो। पछी एक रविवारे श्रीकांत अक्षय अने अक्षयनी बहन रुचा, अक्षयनी बहेनु नाम शुं हतुं? रुचा। त्रणेय पहोंच्या रूपेश काकाना घरे। टॉय हाउस में ज्यां जुए त्यां रमकड़ा ज रमकड़ा, चावी वाला, रिमोट वाला, ताड़ी पालता, कूदका मारता, दीवाल ऊपर चढ़ता, हवा में उड़ता, माथू हलावता, आँखों पटपटावता, अनेक रमकड़ा जोई त्रणेय बाळको हरखाई गया। अक्षय, श्रीकांत अने रुचा ट्रेन थी रमे, ढींगली अने ढींगली ने रमाड़े, रिमोट थी गाड़ी चलावे, रीछ ने नवड़ावे, गलुड़िया ने दौड़ावे, रसोड़ा में रसोई बनावे, आम अनेक रीते बाळको आनंद आनंद करवा लाग्या। तेटला बधा रमकड़ा हता रूपेश काकाना घरे, ले टॉय हाउस में। रुचाए तो शिक्षक बनी ने बधा रमकड़ा ने भणावा बेसाड़ी दीधा। रुचा शिक्षक बनी ने जेटला रमकड़ा हता ने टॉय हाउस में बधा ने भणवा बेसाड़ी दीधा। बोलतू वांदरू पण भणवा बेठू हतू, बोलतू वांदरू हतू ने एने पण भणवा बेसाड़ी दीधू। रुचा बेन जेवू बोले एवू ए बोले, पोताना चाळा पाड़ता एटले बने ક્લાસની બહાર ઊભું રાખી દીધું, એકબીજા ચાળા પાડે એટલે રૂચાએ તેને બહાર ક્લાસની બહાર ઊભું રાખ્યું। બોલો અક્ષય, સાપ સીડીની રમત શ્રીકાંત સાથે રમવાની ચાલુ કરી। બારી પાસે કબૂતરું રૂચાએ જોયું, બારીમાં છે ને કબૂતરું જોયું, કોણે જોયું? રૂચાએ। એ તો એને લેવા દોડી, ત્યાં તે કબૂતરું તો ઉડી ગયું। એને કે રમકડાનું હશે એટલે રૂચા કબૂતર લેવા દોડી, ત્યાં તો કબૂતર ઉડી ગયું। એને તે એમ કે રમકડાનું હશે, બધા હસી પડ્યા, રૂચા પણ ખૂબ હસી। બરાબર ને વિદ્યાર્થી મિત્રો, મજા આવી ને? હવે આના ઉપરથી ને આપણે સ્વાપોથીમાં સવાલ જવાબ લખવાના છે। સવાલ જવાબ હું તમને નેક્સ્ટ લેક્ચરમાં લખાવીશ, પણ આપણે એમસીક્યુ લઈ લઈએ સાથે સાથે, બરોબર? હવે શું છે? કરો રમકડા ખાલી જગ્યા, ચૂક કદમ, કૂચ કદમ કે એક પણ નહીં, તો શું આવશે? કૂચ કદમ, તો શું આવશે? રાઈટ। હાથી ભાઈ ક્યાં ચાલે છે? પાછળ, વચ્ચે કે આગળ? તો ક્યાં ચાલે છે? આગળ, તો શું આવશે? રાઈટ। નીચેનામાંથી કયું ચાવીવાળું રમકડું છે? રેલગાડી, રેડિયો કે એક પણ નહીં, કયું આવે? તો રેલગાડી, તો શું આવશે? રાઈટ। શું આવશે? રાઈટ। રૂપેશ કાકાના સંતાનો ક્યાં રહેવા ગયા? રાજકોટ, અમેરિકા કે આફ્રિકા? તો શું આવે? આફ્રિકા। શું આવે? આફ્રિકા। પછી અક્ષય અને શ્રીકાંત કઈ રમત રમતા હતા? સાપસીડી, બેટબોલ કે લંગડી? કઈ રમત રમતા હતા? તો સાપસીડીની, તો શું આવશે? રાઈટ। બોલતું બોલતું ખાલી જગ્યા ભણવા બેઠું હતું, કૂતરું, વાંદરું કે બિલાડી? કોણ બોલતું હતું? તો વાંદરું, તો શું આવશે? રાઈટ। રૂચા કોની બહેન હતી? રાજન, પ્રથમ કે અક્ષયની? તો કોની બહેન હતી? અક્ષયની। કોની બહેન હતી? અક્ષયની। તો શું કરવાનું? રાઈટ। બારી પાસે કયું પક્ષી બેઠું હતું? ચકલી, કબૂતર કે પોપટ? કોણ બેઠું હતું? તો કબૂતર। આપણા દેશમાં કેટલી ઋતુઓ છે? ત્રણ, ચાર કે પાંચ? તો જો શિયાળો, ઉનાળો અને ચોમાસું, તો કેટલી ઋતુ થઈ? ત્રણ। તો શું લખવાનું? ત્રણ, તો અહીંયા રાઈટ આવે ને। હવે શું છે? ત્યાં બધાએ પણ ત્યાં બધાએ ખાલી જગ્યા પણ જોયા, સંતવળ, કબીરવળ કે એક પણ નહીં? તો શું આવશે? કબીરવળ। શું આવશે? કબીરવળ। આપણે ફરીવાર એક એમસીક્યુ લઈ લઈએ। જો કરો રમકડા કૂચ કદમ, હાથી ભાઈ
આગળ ચાલે છે, નીચેનામાંથી કઈ ચાવીવાળું રમકડું છે? તો રેલગાડી. રૂપેશ કાકાના સંતાનો અમેરિકા ગયા હતા. અક્ષય અને શ્રીકાંત સાપસીડીની રમત રમી રહ્યા હતા. બોલતું વાંદરું ભણવા બેઠું હતું. રૂચા અક્ષયની બેન હતી. બારી પાસે કબૂતરું બેઠું હતું. આપણા દેશમાં 3 ઋતુઓ છે અને ત્યાં બધાએ કબીર વડ પણ જોયા. બરાબર વિદ્યાર્થી મિત્રો, અહીંયા ગુજરાતીનો લેક્ચર પૂરો થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સવાલ જવાબ લઈ લઈશું. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? થેન્ક યુ. અને આ તમારે તમારી પાકી નોટમાં જેને બાકી હો તે પાકી નોટમાં પહેલાં MCQ લખશે અને પછી જે આપવું એ લખશે. બરાબર વિદ્યાર્થી મિત્રો? થેન્ક યુ.